गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां प्रेक्टिस बुक संबंधित दाखला आपणे सीखी रहा छे। तो चलो शुरू करिए मित्रों, आपणे स्वाध्याय 12 मां तेजस्वी विद्यार्थीओ माटेना जे दाखला छे एमां पांचमा नंबरनो एक्जाम्पल जोईए। तो एनी अंदर रकम बराबर समझिए, तो आपेल आकृतिमां ए बी अने सी डी आकृति जोता जतो तो एनी अंदर ओ केंद्र आ बन्ने ए बी अने सी डी ओ केंद्र अने 7 सेमी त्रिज्या वाला वर्तुळना परस्पर लंब शब्द वपराय। जुओ लंब होय तेवो व्यास छे, ओडी व्यास वाळु, आ ओडी व्यास वाळु एक वर्तुळ छे अने ओ केंद्र अने 7 सेमी त्रिज्या वाला वर्तुळमां दोरेल छे। तो छायांकित प्रदेश नु क्षेत्रफळ शोधो। हवे मित्रों तमे आकृति बराबर ध्यान थी जुओ तो तमारी पासे एक मोटू वर्तुळ छे अने ए मोटा वर्तुळ नी अंदर तमे आ ग्रीन कलर अने ब्लू कलर नो जे भाग जोई रह्या छो ए छायांकित प्रदेश कहेवाय, एनु क्षेत्रफळ तमारे शोधवानु छे। तो पहला सौ प्रथम तमारे आ वर्तुळ नु क्षेत्रफळ शोधवू पड़े। હવે વર્તુળના ક્ષેત્રફળમાં એની ત્રિજ્યા તમને આપેલી છે 7 સેમી, બરોબર? તો આપણે પહેલા વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢીએ। ચાલો તો હવે આપણે અહીંયા લખી કાઢીએ, સૌપ્રથમ આર બરાબર 7 સેમી। અને મિત્રો બોર્ડની અંદર જ્યારે પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય ત્યારે લખવાની જે મેથડ છે એ મેથડ તમે ખાસ ધ્યાન રાખજો આમાં, કે आर बराबर 7 सेमी माटे वर्तुळ नुं क्षेत्रफळ बराबर एनुं सूत्र थाय पाई आर स्क्वेर। हवे पाई बराबर केटला छे? 22 छेदमां 7 गुण्या त्रिज्या छे 7 गुण्या 7 थाय, आ 7 7 उड़ी गया माटे 22 गुण्या 7 एटले 22 सत्ता 154 सेमी स्क्वेर। આ વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢ્યું, બરોબર? હવે શું કરવાનું મિત્રો જુઓ, આ વર્તુળનું તો શોધી કાઢ્યું, પછી આ શું છે? વ્યાસ, બરોબર? આ શું છે? વ્યાસ, બરોબર? અને આ વ્યાસ પરસ્પર એકબીજાને કેવા છે? લંબ, એટલે કાટખૂણો બનાવે, બરોબર? હવે તમે સમજો, આપણે આની વાત કરવાની છે હવે આટલા ભાગની। તો આપણે આ ભાગનું માપ તમે જુઓ તો આ વ્યાસ છે આનું, એટલે સમજો જરા, આ આખો ભાગ વ્યાસ થાય અને ત્રિજ્યા કેટલી છે? 7 સેમી, એટલે આનું માપ 7, આ 7, આ 7 અને આ પણ 7 છે। હવે આપણે અહીંયા આમ વર્તુળ દોરીએ છીએ, આ રીતે વર્તુળ દોરીએ છીએ, તો પછી મિત્રો આપણે અહીંયા વ્યાસ આપેલો છે 7 સેમી એટલે ત્રિજ્યા શોધવી પડે। તો આપણે અહીંયા લખી કાઢીએ કે વ્યાસ બરાબર કેટલો થાય? 7 સેમી। એટલે આપણે પહેલા સૌપ્રથમ ત્રિજ્યા શોધી કાઢીએ, તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 થાય અને માટે 7 ભાગ્યા 2। હવે મિત્રો 7 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 3.5 સેમી। આ મોઢે હોવું જોઈએ, બરોબર? હવે આપણે આ છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ લઈએ, તો આપણે અહીંયા લખીએ કે છાયાંકિત પ્રદેશ વાળા વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર। હવે પાઈ બરાબર કેટલા લેવાના? 22 છેદમાં 7 ગુણ્યા, હવે ત્રિજ્યા કેટલી મળી આપણને? 3.5 એટલે 35 છેદમાં 10 ગુણ્યા 35 છેદમાં 10। હવે છેદ ઉડાડીએ, 7 5 35, 5 2 10, 2 11 2 22। હવે છેદ ઉડતા નથી તો 35 ગુણ્યા 11 કરવા પડે, તો 35 ગુણ્યા 11 કરીએ તો 5 3 5 3 5 8 3, તો 385 અને છેદમાં કેટલા વધ્યા? 10, તો પોઈન્ટ કાપો તો કેટલા આવે? 38.5।
आटला सेमी स्क्वेर आ वर्तुळाकार छायांकित प्रदेश नु क्षेत्रफळ मळ्यु 38.5 बराबर। पहेलो जवाब आपणने अहीं छायांकित वाळो भाग मळी गयो, ध्यान आपजो मित्रों बराबर। हवे आपणे आ भाग में जता रहीए तो आ भाग नी अंदर तमे बराबर ध्यान थी जुओ तो आ रीते आपणने आकृति आपेली छे। आ भाग आम एटले आ शुं थयुं, अर्धवर्तुळ थयुं। એટલે પહેલા તમારે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડે, બીજું અહીંયા વચ્ચોવચ્ચ શું છે ઓ છે, અહીંયા ઉપર બી અને નીચે શું આપ્યું છે એ, આ ઓએ નું માપ કેટલું છે ત્રિજ્યા 7 7, એટલે કુલ કેટલી થાય 14 થાય બરોબર। બીજું અહીંયા આર ત્રિજ્યા બરાબર કેટલી છે 7 સેમી બરોબર। तो आपणे पहला अर्धवर्तुळनुं क्षेत्रफळ शोधी काढीए बराबर। तो आपणे अहींया लखीए के अर्धवर्तुळनुं क्षेत्रफळ बराबर शुं सूत्र थाय, 1/2 πr² माटे 1/2 × 22/7 × r, r એટલે ત્રિજ્યા અને ત્રિજ્યા કેટલી છે 7 × 7 થાય, 7 7 ઉડી ગયા, 2 × 11 = 22 તો બરાબર 11 × 7 એટલે કેટલા થાય 77 સેમી² થાય। આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આવ્યું। હવે મિત્રો બરોબર આકૃતિ તમે જુઓ તો આકૃતિની અંદર આ ભાગમાં આ રીતે આપણને આપેલું છે, આ રીતે આમ तो आपण त्रिज्या थाय एटले एनुं माप केटलुं कहेवाय 7। आ शुं कहेवाय पायो, आ शुं छे पायो, अने आ भाग शुं कहेवाय वेद कहेवाय, आम थयुं एटले आ शुं कहेवाय पायो अने आ शुं कहेवाय वेद कहेवाय, क्लियर। तो आपणे आ जे त्रिकोण छे जो अहींया त्रिकोण बने सारी छे आम जॉइंट करी नाखो तो आ शुं बन्युं काटकोण त्रिकोण बन्यो। तो त्रिकोण में आज त्रिकोण बन्यो अहीं शू छे सी, तो ए सी बी अथवा ए बी सी लेवाय एटले एनुं क्षेत्रफळ शोधीए तो 1/2 × πr² × βथाय। तो आपणे अहीं लखी काढीए के त्रिकोण ए बी सी नुं क्षेत्रफळ बराबर 1/2 × πr। हवे पायो कयो भाग छे ए बी અને વેધ કયો છે ઓસી, માટે 1/2 × હવે જુઓ એબી, એ થી બી સુધીનું માપ 7 વત્તા 7 એટલે કેટલા થાય 14 અને ઓસી નું માપ એટલે ત્રિજ્યા એટલે 7 થાય, જોયું ક્લિયર। ચાલો હવે આપણે છેદ ઉડાડીએ 2 7 14, તો 7 × 7 કરીએ તો કેટલા થાય 49 સેમી² શું આવ્યું ત્રિકોણ નું ક્ષેત્રફળ। હવે મિત્રો આપણે શોધવાનું કયો ભાગ છે, આ ભાગ છાયાંકિત ભાગ, આ સમજો આ ભાગ નું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે। તો શું કરવું પડે, તમારે આ જે અર્ધવર્તુળ હતા એમાંથી ત્રિકોણ ને બાદ કરો એટલે તમને આ છાયાંકિત પ્રદેશ મળી જાય। તો આપણે અહીંયા લખીએ કે છાયાંકિત प्रदेश नु क्षेत्रफळ बराबर अर्धवर्तुळ नु क्षेत्रफळ माइनस त्रिकोण ए बी सी नु क्षेत्रफळ, हवे अर्धवर्तुळ नु क्षेत्रफळ केटलुं आव्युं 77 માઇનસ આ કેટલું આવ્યું 49, હવે 77 માંથી 49 બાદ કરો તો 17 માંથી 9 જાય તો 8, 6 માંથી 4 જાય તો 2, તો બરાબર કેટલા આવ્યા મિત્રો 28 સેમી² આ બીજો જવાબ અહીંયા મળ્યો, પરિણામ નંબર 2 આપી દઈએ। ચાલો હવે જુઓ આ ભાગનો છાયાંકિત પ્રદેશ એનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 38.5,
आ छायांकित प्रदेश एनु क्षेत्रफळ केटलू आव्यु 28 तो कुल छायांकित प्रदेश नु क्षेत्रफळ आपणे शोधवू पड़े तो आ बेनो सरवाळो करी दईए तो आपणे अहींया लखीए के छायांकित प्रदेश नु कुल क्षेत्रफळ बराबर चलो वर्तुळ नु केटलू आव्यु 38.5 अने वत्ता आ केटला आव्या 28 बराबर हवे जुओ 38.5 वत्ता 28.0 तो 5.8 16 3 2 5 1 6 तो केटलो जवाब आव्यो मित्रो 66.5 तो आपणे अहींया लखी काढीए 66.5 सेमी स्क्वेर ए फाइनली तमारो आ 1 2 3 छायांकित प्रदेश नु क्षेत्रफळ आपणने मळ्यु एम कहेवाय तो मित्रों आ रीते आपणो आ एक्जाम्पल पूरो थयो नेक्स्ट विडियो मां नवा एक्जाम्पल साथे फरी मळीए त्यां सुधी गुड नाइट फ्रेंड्स।